जय माताजी। मित्रों, रूबी किचन किंग में तमारू स्वागत छे। तो दिवाळी होय अने घुघरा ना बने एवुं तो बनी ज ना सके, तो आजे आपणे बनावीशुं सोजी अने मावाना एकदम सुपर टेस्टी घुघरा, जे आपणे एकदम अलग रीते बनावीशुं। अने खस्ता ने एकदम टेस्टी एवा आ घुघरा ज्यारे तमे सर्व करशो तो लोको तमने पूछता ज रही जशे के तमे आ घुघरा केवी रीते बनाव्या। આજે આપણે એ રીતના ઘૂઘરા બનાવીશું તો એક પણ ઘૂઘરો આપણો તેલમાં છૂટો ના પડે એ રીતના આપણે આજે ઘૂઘરાને વાળીશું અને તેને સરસ એ રીતના બનાવીશું કે જોતા તેને ખાવાનું મન થઈ જાય। તો ચાલો આપણે બનાવીએ દિવાળી સ્પેશિયલ માવાના ઘૂઘરા। તો બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ આપણે મેદાનો લોટ લઈશું। તો આ લોટ 250 ગ્રામ છે, તો તેની અંદર આપણે ચપટી જેટલું મીઠું નાખીશું। તો આપણે ગાળ્યા ઘૂઘરા બનાવીએ છીએ, તો આ રીતના થોડું ચપટી મીઠું નાખવાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે। 2 ચમચી જેટલો આપણે ઝીણો રવો નાખીશું અને હવે આપણે તેની અંદર મુઠ્ઠી પડતું મોણ નાખીશું। તો 4 ટેબલસ્પૂન જેટલું મેં આ તેલ લીધું છે અને આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું। આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે, આ રીતના મુઠ્ઠી પડતું મોણ લેવાનું। તો આપણે અલગ રીતે આજે આ ઘૂઘરા બનાવી રહ્યા છીએ। આ રીતના 1/2 વાટકીની અંદર મેં 1/4 કપ ખાંડને ઓગાળી લીધી છે। તો આપણે આજે આ ગળ્યા પાણીથી લોટ બાંધીશું એટલે આપણું ઉપરનું લેયર પણ એકદમ સરસ સરસ ગળ્યું બને। આ રીતના તમે ખાંડવાળું પાણી નાખશો તો એકદમ સરસ એવા મીઠા ઘૂઘરા બનીને તૈયાર થશે। તો એક વખત આ રીતના પણ તમે ચોક્કસથી બનાવજો, એકદમ સરસ ઘૂઘરા બને છે। જે રીતના તમારો લોટ હોય એ પ્રમાણે તમારે પાણી બનાવવાનું, તો ગળ્યું પાણી ઓછું પડે તો તમે સાદું પાણી પણ થોડું લઈ શકો છો। લોટને બહુ કઠણ પણ નહીં અને લો પણ નહીં, એ રીતના આપણે એમ એવો લોટ બાંધીશું। અમારા ઘરની અંદર તો આ રીતના જ ઘૂઘરા બનાવીએ છીએ, તો તમે આ રીતના ગળ્યા પાણીથી ઘૂઘરા બનાવો તો એ ઘૂઘરા સ્વાદ જ અલગ આવે છે। ઘણા લોકો આ ઘૂઘરા બનાવતી વખતે ઘૂઘરા બનાવ્યા પછી ચાસણી નાખે છે, તો આ રીતના બનાવશો તો અલગથી ચાસણી બનાવવાની જરૂર નહીં પડે અને એકદમ સરસ એવા ઘૂઘરા બનીને તૈયાર થઈ જશે। તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે, તો આપણે લોટને 15-20 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું, ત્યાં સુધી આપણે તેનું અંદરનું સ્ટફિંગ બનાવી લઈએ। તો હવે આપણે ગેસ ઉપર એક પેન રાખી દીધું છે, તેની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઘી નાખીશું અને ઘીને આપણે સારી રીતે આ રીતના ફેલાવી લેવાનું। તો હવે તેની અંદર આપણે 1 વાટકી કાજુ અને બદામ નાખીશું અને 1 મિનિટ માટે તેને બરાબર આપણે ઘીની અંદર સાતી લઈશું। આ રીતના ઘીમાં સાતળવાથી એકદમ ઘૂઘરાની અંદર તેનો ટેસ્ટ સરસ આવે છે। તો તમારે તેલમાં નહીં સાતળવાના, આ રીતના ઘીમાં સાતળવાના અને ફક્ત થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળવાના। તો આપણા કાજુ બદામ શેકાઈ ગયા છે, તો હવે તેને આપણે કાઢી લઈશું। તો હવે આપણે તે જ પેનની અંદર 2-3 ચમચી જેટલું આપણે ઘી નાખીશું, તો આપણે નાની વાટકી જેટલો રવો નાખીશું। તો આપણે ઝીણો રવો લીધો છે, જો તમારી પાસે સોજી હોય તો તેને મિક્સરમાં થોડું ગ્રાઇન્ડ કરી લેવાનું, તો ઘી થોડું ઓછું લાગે છે તો આપણે 1 ચમચી જેટલું ઘી નાખીશું અને રવાને આપણે થોડો ગુલાબી કલરનું થાય ત્યાં સુધી આપણે તેને શેકીશું। તમારે સોજી ના નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો સોજી આપણી સરસ શેકાઈ ગઈ છે, તો આપણે તેને કાઢી લઈશું। હવે આપણે ફરીથી તેજ પેનની અંદર 1 ટેબલસ્પૂન ઘી નાખીશું અને મેં અત્યારે આ 150 ગ્રામ જેટલો માવો લીધો છે, તેને આ રીતના આપણે છીણી લેવાનો અને પછી તમારે બરાબર ઘીની અંદર સરસ ગુલાબી થાય ત્યાં સુધી સાતળવાનો। અને ઘી ના નાખો તો પણ ચાલે, પણ થોડું ઘી નાખવાથી માવો નીચે ચડતો નથી। તો આપણે જેટલી સોજી લીધી છે એ પ્રમાણે માવો લીધો છે, વજન મધ્યે 150 ગ્રામ જેટલો છે। તમારે થોડો વધારે નાખવો હોય તો વધારે નાખી શકો છો અને ના હોય તો તમે એકલા સોજીની અંદર પણ આ ઘૂઘરા બનાવીને તૈયાર કરી શકો છો। માવો નાખેલા ઘૂઘરા તમારા 8 થી 10 દિવસ જ રહે છે અને સોજીના ઘૂઘરા તમારા 1 મહિના સુધી તમે ખાઈ શકો છો, તે ઘૂઘરા તમે વધારે સમય સુધી સ્ટોર કરી શકો છો। તો હું અત્યારે તૈયાર માવો લાવી છું, તમારે ઘરનો માવો હોય પણ તમે યુઝ કરી શકો છો। તો આ મોળો માવો છે, તો તમે આ સમયે જો ટોપરાની સીન નાખવી હોય તો તમે આ સમયે નાખી શકો છો, પણ હું અત્યારે તે નથી નાખતી। તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં માવાનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે, આ રીતના ગુલાબી કલરનું થાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું। એકદમ સરસ માવો શેકાઈ ગયો છે, તો સોજીની અંદર જ આપણે માવાને કાઢી લઈશું। આપણે સોજી અને માવાને થોડા ઠંડા થવા દઈશું, તો આપણે 4-5 ટેબલસ્પૂન જેટલી કી દ્રાક્ષ નાખીશું, તેને મેં ઝીણી ઝીણી કટ કરી લીધી છે અને બરાબર આપણે મિક્સ કરી લઈશું।
तो જ્યારે હું ખાંડ નાખતી હતી અને ઇલાયચી પાવડર નાખતી હતી ત્યારે મારો કેમેરો બંધ થઈ ગયો હતો, તો તે સ્કીપ થઈ ગયો છે બતાવવાનું. તો મેં આની અંદર એક વાટકી ઘરે દળેલી ખાંડ નાખી છે અને એક ચમચી જેટલો મેં ઇલાયચી પાવડર નાખ્યો છે અને આ રીતના આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણું આ સ્ટફિંગ બનીને તૈયાર છે, તો તેને આપણે એક સાઈડમાં રાખી દઈશું. તો 15 મિનિટ પછી આપણે લોટને ચેક કરી લઈશું. લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો હવે તેની ઉપર આપણે 1/2 ચમચી જેટલું ઘી નાખીશું અને લોટને એકદમ સરસ આપણે આ રીતના મસળી લઈશું. થોડો સ્મૂથ કરી લેવાનો, કારણ કે આપણે ખાંડનું પાણી નાખ્યું છે. જો 15 મિનિટ પછી તમારો લોટ થોડો કડક થઈ જાય તો તમે તેની અંદર થોડું પાણી નાખીને લોટને ફરી બાંધી લેવાનું. ત્યારે તમે સાદું પાણી પણ નાખી શકો છો, પણ અત્યારે તો મારો આ લોટ એકદમ સરસ પરફેક્ટ બંધાણો છે એટલે મારે જરૂર નથી લાગતી પાણી નાખવાની. તો આપણે એકદમ સરસ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે તેના આપણે નાના નાના લુવા કરી લઈશું. તમારે જે સાઈઝના ઘૂઘરા બનાવવા હોય તે રીતના લુવા કરવાના. તો અત્યારે મેં આ નાના એવા મીડિયમ સાઈઝની આપણે પૂરી બનાવીએ તે રીતના લુવા કર્યા છે. તો આપણે આ રીતના થોડાક લુવા કરી લેવાના અને લોટને આપણે ઢાંકી દેવાનો. અને હવે આપણે એક પાટલી લઈ લઈશું અને તેની ઉપર આપણે એક લુવો મૂકીને એકદમ સરસ પાતળી એવી પૂરી વણી લઈશું. એકદમ સરસ પતલી વણવાની, તો ઘૂઘરાનું પણ એકદમ સરસ ક્રિસ્પી બને. લોટ એકદમ સરસ બંધાયો છે તો કોરો લોટ લેવાની જરૂર નહીં પડે. હવે આપણે આ રીતના એક પૂરી વણી લીધી છે, તેની સાઈડમાં આપણે ચારે બાજુમાં પાણી લગાવી દઈશું. અને હવે પૂરીને આપણે હાથમાં લઈ લેવાની આ રીતના, અને તેની અંદર આપણે 1 ચમચી જેટલું સ્ટફિંગ મૂકીશું. આ રીતના તમારે ચમચીનું માપ સેટ કરી લેવાનું અને આ રીતના બંને શેડાને આપણે ભેગા કરી લઈશું. અંદર હવાને ભરાવા દેવાની, આ રીતના આપણે દબાવી લઈશું. તો આ રીતના પેક કરીને સરસ એવી આપણે આ રીતના થોડો શેડાને બહારની તરફ કરીને તેને કાંગરી પડી લઈશું. આ રીતના તમે મોલ્ડ ના હોય તો પણ સરસ એવી ડિઝાઇન પાડી શકો છો. જે આ છેલ્લો ભાગ વધે તેને આપણે આ રીતના થોડો લાંબો કરીને પાછળની સાઈડમાં આ રીતને દબાવી દેવાનો. તો એકદમ સરસ આપણા ઘૂઘરા બનીને તૈયાર થઈ ગયા છે અને તેની કાંગરી પણ એકદમ સરસ પડી છે. તો તમે આ રીતના 2-3 વખત બનાવશો એટલે સરસ એવી કાંગરી બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો સરસ આપણો ઘૂઘરો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તે જ રીતે આપણે બીજો બનાવી લઈશું. તો ફરી એક લુવો લઈ લઈશું અને તેની આપણે પાતળી પૂરી વણી લઈશું. તમારે મોટા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. તો હું અત્યારે મીડિયમ સાઈઝના ઘૂઘરા બનાવી રહી છું, કારણ કે તમારી પાસે કોઈ એક વ્યક્તિ મદદ કરવાવાળું હોય તો તમે તો નાના એવા ઘૂઘરા બનાવી શકો છો, અને ના હોય તો આ રીતના તમે મોટા પણ બનાવી જ શકો છો. કારણ કે ઘૂઘરા બનતા થોડો વધારે સમય લાગે છે. પૂરી વળાઈ ગઈ છે અને તેની ઉપર આપણે પાણી લગાવી દઈશું અને ફરી આપણે તેને આ રીતના હાથમાં લેવાનું અને આપણે તેની અંદર 1 ચમચી જેટલું સ્ટફિંગ મૂકીશું. આ રીતના સ્ટફિંગને થોડું દબાવીને અને શેડાને આપણે આ રીતના ભેગા કરી લેવાના. તો તમે પહેલી વખત બનાવતા હોય તો થોડું તમને વાર લાગશે. આ રીતના 2-3 ઘૂઘરા બનાવશો એટલે એકદમ સરસ બનાવી શકશો. તો હવે આપણે આ રીતના આપણે તેની ડિઝાઇન પાડી લઈએ. તમારે આ એકદમ સરસ રીતે કરવાનું, કારણ કે આપણે જ્યારે તળીએ ત્યારે આપણો ઘૂઘરા તેલની અંદર લાના પડી જાય. અને આને આપણે પાછળની સાઈડમાં વાળી દઈશું. આ રીતના વાળી લેવાનું. તો આપણો બીજો ઘૂઘરો પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. આપણે આ રીતના જ બધા ઘૂઘરા બનાવીને તૈયાર કરી લઈશું. આપણે બધા ઘૂઘરા બનાવી લીધા છે. જ્યારે તે બનાવો ત્યારે તમારે તેને ઢાંકીને રાખવાના એટલે તે સુકાઈ ના જાય. તો હવે આપણે તેને તળી લઈશું. તો આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે. તેની અંદર મેં ઘી અને તેલ બે મિક્સ કરીને લીધું છે. આપણે એકલા તેલમાં નહીં તળીએ, આ રીતના ઘી અને તેલ બે મિક્સ કરીને લઈશું એટલે આપણા ઘૂઘરા એકદમ સરસ બનશે. તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તમે એકલા તેલમાં પણ તળી શકો છો અને ઘીમાં પણ તળી શકો છો, અને આ રીતના બે ભેગું કરીને પણ તમે તળી શકો છો. મેં 1/2 કપ જ ઘી નાખ્યું છે. તો હવે આપણું તેલ થઈ ગયું છે. તેલ એકદમ થઈ જાય પછી તેને આપણે મીડિયમમાં જ કરી દેવાની. તો હવે આપણે ઘૂઘરાને તળવા માટે મૂકીશું. તો આ રીતના થોડા બબલ્સ આવે એટલું જ આપણે તેલને ગરમ કરવાનું. જો તેલ વધારે ગરમ હોય તો ઘૂઘરા અંદરથી કાચા રહી જશે અને ઉપરથી
તે જલ્દી બ્રાઉન થઈ જશે. એક એક કરીને ઘૂઘરા જેટલામાં એટલા આપણે તળી લઈશું. જ્યાં સુધી ઘૂઘરા તળાઈને ઉપર ના આવે ત્યાં સુધી આપણે જારાનો ઉપયોગ નહીં કરવાનો. તો હવે આપણે ઘૂઘરાને આ રીતના એક ચમચીની મદદથી પલટાવીશું. તો આપણે નીચેની સાઈડમાં તળાવવા દઈશું. તો આપણે ખાંડવાળું પાણી નાખ્યું છે એટલે ઘૂઘરા એકદમ સોફ્ટ હોય છે, તો તેને પલટાવતી વખતે એકદમ હળવેથી આપણે પલટાવીશું. અને ઘૂઘરાને તળાતા 5 મિનિટ જેટલો સમય લાગે છે. તો હવે આ રીતના નીચેની સાઈડમાં ચડી જાય એટલે ફરી આપણે આ રીતના ઉલટાવી પુલટાવીને બંને બાજુમાંથી એક સરખા આપણે બરાબર તળી લઈશું. આપણે ઘૂઘરાને નાખ્યા પછી તમે જે જુઓ છો એક પણ આપણો ઘૂઘરો ખુલ્લો નથી પડ્યો. આ રીતના તમારે પરફેક્ટ લોટ બાંધવાનો અને તેને વાળવાનો એકદમ સરસ રીતે, એટલે આપણો એક પણ ઘૂઘરો છૂટો ના પડે તેલની અંદર. તો આપણા ઘૂઘરા એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે. તો તેને આપણે ગાઢી લઈશું. તો તમે જોઈ શકો છો ઘૂઘરાની અંદર એક પણ પોપટો નથી બન્યો, એકદમ આપણા પરફેક્ટ ઘૂઘરા બન્યા છે. હજુ તે ગરમ છે એટલે થોડા ઢીલા લાગશે અને જ્યારે તે એકદમ ઠંડા થઈ જશે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. આપણે તેને એક મોટા વાસણમાં ગાઢી લઈશું અને એ જ રીતે આપણે આ બીજા ઘૂઘરા તળી લઈશું. કોઈ પણ તમે ખાવાનું બનાવો તેની અંદર નાની નાની આ ટિપ્સ તમારે ખાસ ધ્યાન રાખવાની. જો તમે આ રીતના નાખ્યા પછી તરત જ તેને અડો તો ઘૂઘરો ખુલ્લો પડી જશે અને તો ખુલ્લા થવાના લીધે તેલ ખરાબ થઈ જશે અને બીજા ઘૂઘરા પણ બગડશે. સહેલાઈથી અને એકદમ ધીરજથી આ ઘૂઘરાને તમારે બનાવવાના. આ રીતના ઉલટ પુલટ કરીને બધા ઘૂઘરા બનાવી લઈશું. તો હવે આપણા બધા જ ઘૂઘરા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે તેને આપણે સર્વ કરી લઈશું. તો દિવાળી સ્પેશિયલ ઘૂઘરા બનીને તૈયાર થઈ ગયા છે. તો દિવાળી હોય અને ઘૂઘરા ના બને એવું તો બને જ નહીં. તો ઘૂઘરામાં એક પણ પરપોટો બન્યો નથી અને ઘૂઘરો એકદમ સરસ એકદમ ક્રિસ્પી બન્યો છે અને એક પણ આપણો ઘૂઘરો ખુલ્યો પણ નથી. તો ઘૂઘરાને હું તોડીને પણ બતાવું. એકદમ સરસ આ રીતના તમે જોઈ શકો છો તેનું સ્ટફિંગ પણ એકદમ સરસ બન્યું છે અને ઘૂઘરા પણ એકદમ સરસ બનીને તૈયાર થયા છે. તો તમે 8 થી 10 દિવસ સુધી આ ઘૂઘરા તમે ખાઈ શકો છો, કારણ કે આપણે ઘૂઘરાની અંદર માવાનો ઉપયોગ કર્યો છે એટલે તે વધુ સમય સારા નથી રહેતા, એટલે તે 8 થી 10 દિવસ સુધી સારા રહે છે. અને આપણે એકદમ સરસ એવા ક્રિસ્પી આ ઘૂઘરા બનાવીને તૈયાર કર્યા છે. તો તમે પણ આ દિવાળી પર આ મારી રીત પ્રમાણે ઘૂઘરા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમારા ઘૂઘરા કેવા બન્યા. તો જો તમને આ મારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.